નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં ફાલ્ગુની શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. ગુજરાતની 8527 જેટલી ગ્રામ પંચાયતોની આવતીકાલે યોજાનાર સામાન્ય ચૂંટણી માટે તમામ તૈયારીઓ સંપન્ન. બેલેટ પેપરથી મતદાન થવાનું હોય મતપેટીઓ પહોંચી મતદાન કેન્દ્ર પર. 1.35 લાખ પોલિંગ સ્ટાફ અને 40,000 ઉપરાંત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 22,000 ઉપરાંત મતદાન મથકોએ યોજાશે મતદાન. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રંગારંગ પ્રારંભ. 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ કાર્નિવલમાં સર્જિકલ સ્ટ્રાઇક થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ જમાવી રહ્યો છે ભારે આકર્ષણ. વાયબ્રન્ટ ગુજરાતમાં 2003 થી 2016 દરમિયાન 51,738 એમઓયુ થયા. આ પૈકી 30,065 એમઓયુ કમિશન કરાયા. 4,014 એમઓયુ અંડર પ્રોસેસ. છેલ્લી સમિટમાં થયેલા એમઓયુ પૈકી 72% કમિશન થયેલ એમઓયુને સમિટની જ્વલંત સફળતા ગણાવતા અગ્રણી ઉદ્યોગપતિઓ. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેર કરી રાજ્યની બાયોટેકનોલોજી નીતિ. બીટી પાર્ક માટે 25 કરોડની જ્યારે ઉત્પાદક કંપનીઓ માટે 50 કરોડ સુધીની કેપિટલ સહાયની જોગવાઈ. રિસર્ચ અને ઇનોવેશન પર ખાસ જોગ. લેવડદેવડમાં રોકડ ચલણનો ઘટાડો અને ડિજિટલ કરન્સીનો વધારો કરવાની ટેવ ગૂંથવા ખરેખર ગંભીર કોશિશ કરે છે ગુજરાત. તાપી જિલ્લામાં આધાર કાર્ડને લિંક કરી એઈપીએસ સિસ્ટમ થકી લાભાર્થીઓને સસ્તા અનાજનો જથ્થો પહોંચાડવાનું કાર્ય શરૂ. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ ગુજરાતને 750 કરોડ રૂપિયા ફાળવવાની કેન્દ્રીય નાણામંત્રીની જાહેરાત. સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયેલા કામોને બિરદાવ્યા. આંધ્રપ્રદેશને પોલાવરમ પ્રોજેક્ટ માટે ફાળવ્યો 1,980 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો. પરમાણુ બોમ્બ સાથે 5,000 કિલોમીટર દૂર ત્રાટકી શકે તેવા અગ્નિ 5 મિસાઇલનું પરીક્ષણ કામયાબ રહેતા વૈજ્ઞાનિકોને શાબાશી આપે છે ભારત. કાતિલ પ્રહાર શક્તિ મેળવી સમર્થ દેશની પંગતમાં બિરાજમાન થયો આપણો દેશ. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પણ થાબડી પીઠ. સમાચાર વિગતવાર. ભારતે સ્વદેશી ધોરણે વિકસાવેલ અને 5,000 કિલોમીટરની રેન્જ ધરાવતા બેલાસ્ટિક મિસાઇલ અગ્નિ 5નું આજે સફળ પરીક્ષણ કર્યું હતું. અગ્નિ 5નું આ ચોથું પરીક્ષણ છે. 2012માં તેનું પ્રથમ પરીક્ષણ કરાયું હતું. ઇન્ટરકોન્ટિનેન્ટલ સરફેસ ટુ સરફેસ વાર કરવાની ક્ષમતા ધરાવતા અગ્નિ 5 મિસાઇલનું ઓરિસ્સા તટે આવેલા અબ્દુલ કલામ ટાપુ ઉપરથી પરીક્ષણ થયું હતું. કેટલાક વધુ પરીક્ષણ પછી અગ્નિ 5 મિસાઇલને સૈન્ય સેવામાં સામેલ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સફળ પરીક્ષણ બદલ ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા. કેન્દ્ર સરકારે આજે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત પ્રથમ હપ્તા રૂપે 1,980 કરોડ રૂપિયા પોલાવરમ પ્રોજેક્ટ માટે ફાળવ્યા છે. સિંચાઈ યોજના અંતર્ગત આંધ્રપ્રદેશને કેન્દ્ર દ્વારા મદદ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રને પણ કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી સિંચાઈ યોજના અંતર્ગત રકમ ફાળવવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ ગુજરાતમાં સિંચાઈ યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર, રાજકોટ અને કચ્છ જેવા રણપ્રદેશમાં થયેલા કાર્યોની પ્રશંસા કરી હતી. ગુજરાતને અને મહારાષ્ટ્રને લાંબા સમયગાળા માટે પ્રથમ હપ્તા તરીકે 750 કરોડ અને 463 કરોડ રૂપિયાની રાશિ ફાળવવામાં આવી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર આર ધ અધર ટુ સ્ટેટ્સ વિચ આર બેનિફિટિંગ ટુડે. બોથ હેવ મેડ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રાઇડ્સ ઇન ઇરિગેશન. ઇનફેક્ટ ગુજરાત, ઇફ યુ રિમેમ્બર, વોઝ અ વર્ચ્યુઅલી ડ્રાય ઇન ધ સેન્સ ઓફ હેવિંગ રીજન્સ ઇન સૌરાષ્ટ્ર, રાજકોટ, કચ્છ, which were deprived of any water, but they worked ahead of time, and over the last 15 years its agricultural growth showed substantial advancement. રાષ્ટ્રહિતમાં કર ચૂકવવાનું દરેક નાગરિકનું કર્તવ્ય છે. કરચોરી કરવાની કોઠાસૂઝ ભલે સ્માર્ટનેસ ગણાતી હોય, પરંતુ હવે દેશને કર આવકથી વંચિત રાખવાની વૃત્તિ સાંખી લેવાશે નહીં. ફરીદાબાદ ખાતે ઇન્ડિયન રેવન્યુ સર્વિસ માટે પસંદ થયેલા અધિકારીઓના તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા નાણામંત્રી અરૂણ જેટલીએ આ પ્રમાણે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કરવેરા ગુપચાવવામાં એકાદ વખત સફળ થઈ ચૂકેલાને હવે આકરા પગલાં વેઠવા પડશે. ટેક્સ સાચે સાચો ચૂકવી આપનાર પ્રત્યે આદરભાવ કેળવવા તેમણે વસૂલાત તંત્રને તાકીદ કરી હતી. ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં પૂર્વ વાયુસેના પ્રમુખ એસપી ત્યાગીને સીબીઆઈની વિશેષ અદાલતે જામીન આપ્યા છે.
બે અન્ય આરોપીઓ સંજીવ ત્યાગી અને ગૌતમ ખેતાનની જામીન અરજી અંગે આવતા વર્ષે 4 જાન્યુઆરીએ નિર્ણય લેવાશે. એસપી ત્યાગી પર ગત યુપીએ સરકાર દરમિયાન 3,600 કરોડ રૂપિયાના વીવીઆઈપી ચોપર સોદાને એંગ્લો ઇટાલિયન કંપની અગસ્તા વેસ્ટલેન્ડને વેચવાનો આરોપ છે. ગ્રામ પંચાયતની ચૂંટણી આડે હવે માત્ર એક જ દિવસ રહ્યો છે. રવિવારે સાંજના સમયે ચૂંટણીના પ્રચાર પડઘમ પણ શાંત પડી ગયા છે. આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થશે, તેથી હાલ સરકારી તંત્રએ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીના પગલે ગામડાઓમાં પણ રાજકીય માહોલ છવાયો છે. ગુજરાતની ગ્રામ પંચાયત ચૂંટણીને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. ચૂંટણી પ્રચારના પડઘમ પણ શાંત થઈ ચૂક્યા છે. આવતીકાલે યોજાનાર ચૂંટણીમાં 40,686 પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે. મહત્વનું છે કે દરેક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી થશે. સમગ્ર રીતે વાત કરીએ તો 10,287 ગ્રામ પંચાયતમાં સરપંચની અને 91,002 સભ્યની ચૂંટણી ગ્રામ પંચાયતોની છે. એમાં 1375 જેટલા ગામડાઓ સરપંચની સીટોમાં સંપૂર્ણ રીતે સમાસ થયા છે. એ બાકી રહેલી 8,527 ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની છે અને 27,000 નર્મદા જિલ્લામાં આવતીકાલે 190 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે, જે પૈકી 4 ગ્રામ પંચાયતો સમરસ થવાને કારણે 186 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે, જેમાં કુલ 1,265 વોર્ડમાં 3,08,270 મતદારો 470 મતદાન મથક ઉપર મતદાન કરશે. ગત ચૂંટણીમાં થયેલા નાના મોટા છમકલાને પગલે આ ચૂંટણીમાં કુલ 48 મતદાન મથકો સંવેદનશીલ તથા 34 મથકો અતિસંવેદનશીલ જાહેર થયા છે. અને એ બુથ ઉપર બધી જે મતદાનની સામગ્રી છે એ પહોંચાડવાનું સંપૂર્ણ આયોજન થઈ ગયેલું છે. આજે બધા જ રૂટ રવાના થઈ જશે અને બપોરે લગભગ 2 વાગ્યા સુધી તમામ બુથ ઉપર બધી સામગ્રી અને બધો સ્ટાફ પહોંચી જશે. બસના લગભગ 60 રૂટ છે અને એ ઉપરાંત દુર્ગમ કોઈ ગામો છે ત્યાં પહોંચવા માટે જીપો જેવા વાહનોનો પણ ઉપયોગ કરેલો છે. આપણે નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારોમાં આવતા ઝરવાણી, ડુંડાખાલ, થવડિયા, બારખડી, ગુલવાની અને લીમ ખેતર જેવા ગામડાઓમાં મોબાઈલ નેટવર્ક ન હોવાથી વન વિભાગની મદદ લેવાઈ રહી છે. આ ગામોમાં વન વિભાગના કર્મચારીઓ વોકી ટોકી લઈને હાજર રહેશે અને તેઓ વન વિભાગની કચેરીના વાયરલેસ સેટ સાથે જોડાયેલા રહેશે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સંપૂર્ણ શાંતિબદ્ધ રીતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેની સંપૂર્ણ તૈયારીઓ તાલુકા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવેલી છે અને મતદારોને પણ તે માટે કોઈ અગવડ મુશ્કેલી ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છે. હા, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝરવાણી ને એવા જંગલ વિસ્તારમાં એવા ગામડાઓ છે કે જ્યાં કોમ્યુનિકેશન માટે મોબાઈલ ચાલતો નથી ને જ્યાં વોકી ટોકી વાયરલેસ મેસેજ દ્વારા જ બધી માહિતી પૂરી પાડવામાં આવે છે ત્યાં અમારા વન કર્મચારીઓને ત્યાં ફાળવણી કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લાના 301 ગામમાંથી 66 ગામ સમરસ બનતા હવે 233 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. આવતીકાલે મોરબીમાં 183 સરપંચ માટે 1,103 વોર્ડના પ્રતિનિધિ માટે મતદાન થશે. જિલ્લા ચૂંટણી તંત્રએ જે ગામોમાં મતદાન યોજાનાર છે ત્યાંના ફરજ ઉપર મુકાયેલા સ્ટાફને ચૂંટણીને લગતા સાહિત્ય સાથે રવાના કર્યા હતા. સાંજ સુધીમાં જે લોકો પહોંચી અને મતદાનની પૂર્વ તૈયારીઓ બધી કમ્પ્લીટ કરી અને ઝોનલ ઓફિસરો સાંજના 7 વાગ્યા સુધીમાં તમામ વ્યવસ્થા યોગ્ય છે તે પ્રકારના ખાતરી આપીને રિપોર્ટ લેવામાં આવશે અને કાલે સવારના 8 વાગ્યા સુધી કોઈ પણ વિના વિઘ્ને સુઆયોજિત રીતે મતદાન થાય અને કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન પણ ન ઉદ્ભવે એ માટે સંવેદનશીલ મતદાન મથકો આઈડેન્ટિફાઈ કરી અને આ મતદાન મથકો ઉપર એક એક પોલીસ સ્ટાફની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના કુલ 7 તાલુકાઓમાં 372 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જે પૈકી 38 ગ્રામ પંચાયત સમરસ બનતા આવતીકાલે 334 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. નાગરિકો લોકશાહી ઢબે અને શાંતિમય રીતે
કોઈ પણ ભય અને લોભ લાલચ વગર મતદાન કરી શકે તે માટે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રએ જરૂરી તમામ કાર્યવાહી પૂર્ણ કરી દીધી છે. સમગ્ર પંચમહાલ જિલ્લા પોલીસ અને તમામ અધિકારીઓ આગામી ચૂંટણી પૂર્ણ લોકશાહી ઢબે અને મુક્ત વાતાવરણમાં સારી રીતે સંપન્ન થાય તે માટે અમે કટિબદ્ધ છીએ. તો પંચમહાલ જિલ્લાની અંદર કુલ 372 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. તે પૈકી 37 ગ્રામ પંચાયતો સમરસ બની ચૂકેલ છે, એટલે 335 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવામાં આવશે. અને આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંબંધિત મામલતદારશ્રીઓને પ્રાંત અધિકારીશ્રીઓને બોલાવીને આ બાબતે વિશદ ચર્ચા કરીને એને આખરીઓ આપવામાં આવે છે. અરવલ્લીમાં પણ આવતીકાલે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીની ચૂંટણી લક્ષી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. અરવલ્લીમાં 189 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે, જેમાં અતિ સંવેદનશીલ મથકો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મથકો ઉપર વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે. 12 મતદાન મથકો સંવેદનશીલ છે, 11 મતદાન મથકો જે અતિસંવેદનશીલ છે, અતિસંવેદનશીલ મતદાન મથકોએ વિડીયોગ્રાફી કરાવવાના છે. એ માટે ત્યાં વિડીયોગ્રાફરોને પણ અમે મૂકવામાં આવેલા છે. તે સિવાય જે પ્રિસાઇડિંગ આસિસ્ટન્ટ પોલિંગ મહિલાને પટાવાળા 320 જેટલી નિમણૂક કરવામાં આવેલી છે અને ટોટલ સ્ટાફ અહીંથી અમે રવાના કરતી દિવસે આજે રવાનગી માટે અમે નવસારીમાં 313 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેની તમામ તૈયારીને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. 780 મતદાન મથકો પર મતદાન યોજાશે, જેમાં 149 સંવેદનશીલ મથકો છે, જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આવતીકાલે અમારા જિલ્લાના લગભગ 313 ગ્રામ પંચાયતોની જે ચૂંટણી છે આની તૈયારી પૂરી થઈ ગઈ છે. આજે અમારા છેના છે તાલુકાથી ડિસ્પેચિંગ ટીમ રવાના થઈ રહ્યા છે. અમારા જિલ્લામાં 479 મતદાન સ્થળ છે, જેમાં 780 મતદાન મથક છે, 149 સંવેદનશીલમાં કેટેગરાઇઝ કરવામાં આવે છે, 1000થી વધારે પોલીસ બલો અહીંયા તૈનાત રહેશે. બનાસકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ ચૂંટણીની તૈયારીઓ સંપન્ન થઈ છે. હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીને પગલે ગામડાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે ગઈકાલે સુશાસન દિવસે અમદાવાદને 109 કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ આપતા મુખ્યમંત્રીએ ગરીબ વંચિત અને છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. તેમણે પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કાંકરિયા કાર્નિવલના આયોજન સાથે કાંકરિયા પરિસરનો કાયાકલ્પ કર્યો તે વાતની યાદ કરતા તેમને અને મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ યુવા પેઢીને નશાના વ્યસનથી બચાવવા હુક્કા બાર પર પ્રતિબંધ અને દારૂબંધીના ચુસ્ત અમલના રાજ્ય સરકારના નિર્ણય અંગે વાત કરી હતી. કાર્નિવલમાં સર્જિકલ સ્ટ્રાઇક થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમથી નગરજનોમાં રાષ્ટ્રચેતના બળવત્તર બનશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાંકરિયા અમદાવાદની શોભા છે, અમદાવાદનું હૃદય છે. આ કાંકરિયા કાર્નિવલ એ આવનારા દિવસોમાં બાળકોના આત્મવિશ્વાસ વધારવા માટે, બાળકોની બાળ નગરીને સ્વપ્ન નગરી સાકાર થાય એ માટેનો અમદાવાદ કોર્પોરેશન જે વિશેષ આયોજનો કર્યા છે એ માટે આજે રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ખૂબ અભિનંદન આપું છું. રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં શ્રેષ્ઠ ગુણવત્તાવાળા બાયોટેકનોલોજી ઉત્પાદનો વાજબી ભાવે ઝડપથી ઉપલબ્ધ થાય તે ઉદ્દેશથી બાયોટેકનોલોજી પોલિસી 2016-2021 જાહેર કરાઈ છે. બીટી પાર્ક વિકસાવવા માટે 25 કરોડ સુધીની સહાય અપાશે. બાયોટેકનિકલ કંપનીઓને 50 કરોડ સુધી આકર્ષક કેપિટલ સહાય અપાશે. કોલાબોરેટિવ રિસર્ચ અને ઇનોવેશનને પ્રોત્સાહન અપાશે. આ માટે 25 લાખ સુધીની અલગ જોગવાઈ કરવામાં આવી છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સંશોધન અને વિકાસને વેગ મળશે. ટેકનોલોજી પોલિસી 2016-2021 સુધીની જાહેર કરવામાં આવી છે અને આ પોલિસી અંતર્ગત ગુજરાત રાજ્યમાં વધુમાં વધુ બાયોટેકનોલોજીના એટલે કે બીટીના એકમો સ્થપાય અને આ ક્ષેત્ર જે છે એ ઉચ્ચ ટેકનિકલ જાણકારી ધરાવતું, ઉચ્ચ પ્રકારનો રિસર્ચ એટલે કે સંશોધનો
ધરાવતું ક્ષેત્ર છે. બીએસસી પછી એમએસસીના પોસ્ટ ગ્રેજ્યુએશનના અને પછી પીએચડીના અનેક વિદ્યાર્થીઓ એટલે કે લગભગ 8,000 વિદ્યાર્થીઓ ગુજરાતની કોલેજમાં આ વિષયમાં અત્યારે અભ્યાસ કરે છે. તો આવા તમામ વિદ્યાર્થીઓને પણ એમની કારકિર્દીનું ઘડતર કરવાની ઉમદા તક પ્રાપ્ત થાય અને જે મોટા મૂડીરોકાણકારો છે અથવા તો આ ક્ષેત્રના દેશ અને દુનિયામાં જે મોટા ઉત્પાદકો છે એ ગુજરાતમાં વધુ ને વધુ આકર્ષાય અને બીટી ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં વધુ પ્રમાણમાં આવે એ માટે રાજ્ય સરકારે આ યોજના જાહેર કરી છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ ગુજરાત માટે બિઝનેસ કમ્યુનિટીને આકર્ષવાનું અને તેમને રાજ્યમાં રોકાણ કરવા માટેનું અનોખું પ્લેટફોર્મ છે, જેમાં વિશ્વમાંથી રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરે છે. સાથે સાથે ગુજરાતના ઉદ્યોગકારો પણ તેમાં જરાય પાછળ નથી. આજે ગુજરાતના ઉદ્યોગકારોએ પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે લોકોમાં એવી ખોટી માન્યતા છે કે વાયબ્રન્ટમાં થયેલા એમઓયુ માત્ર કાગળ ઉપર હોય છે, પરંતુ હકીકતમાં ઉદ્યોગકારોએ આંકડાઓ સાથે જણાવ્યું હતું કે ગુજરાતમાં 2003-2016 દરમિયાન 51,738 એમઓયુ થયા, જેમાંથી 30,065 એમઓયુ કમિશન થઈ ગયા છે, 4,014 એમઓયુ અંડર પ્રોસેસ છે. છેલ્લા વાયબ્રન્ટ સમિટમાં થયેલા એમઓયુમાંથી 72% એમઓયુના પ્રોજેક્ટ્સ કમિશન થઈ ગયા છે, જેને જ્વલંત સફળતા કહી શકાય. પરિમલ નથવાણી, પંકજ પટેલ ઝાયડસ, પ્રણવ અદાણી, રાજીવ અગ્રવાલ એસઆર, ચિંતન ઠક્કર વેલ્સ્પન, જયેશ દેસાઈ ટોરેન્ટ વગેરે ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇન એવરી વાયબ્રન્ટ હી હેઝ અનાઉન્સ મેની પ્રોજેક્ટ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. બેઝ ઓન ધેટ આઈ વુડ લાઈક ટુ ગીવ યુ ધ ફ્યુ ડેટાઝ બિફોર ધ મીડિયા. ટોટલ રિલાયન્સ ઇન્વેસ્ટમેન્ટ હેઝ ટેકન પ્લેસ ઇન ગુજરાત ઇઝ 2.37 લેખ્સ કરોડ ઇઝ ટોટલ. In last two vibrant, the Jamnagar is 1 lakh crore investment, which out of that 92,000 crore is already we have done the expenditure and remaining is under work progress. The Dahej we have completed 12,000 crore, Hazira 3,232 already done, and in Jio almost we have completed 9,000 crore for Gujarat is concerned. This total our investment against the announcement of our chairman 1 lakh crore, it is crossed 1.25 lakhs crore. રાજકોટમાં વિમુદ્રીકરણ બાદ નવી નોટો પકડવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2,000 અને 500 રૂપિયાના દરની 26 લાખથી વધુ ડુપ્લિકેટ નોટ સાથે બે શખ્સને ઝડપી લેવામાં આવ્યા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને અગાઉથી મળેલી બાતમીના આધારે રૈયા રોડ ઉપર હનુમાન મઢી ચોક પાસે પોલીસ વોચ ગોઠવાઈ હતી. ત્યાંથી પસાર થતી સ્વિફ્ટ કારમાં તલાશી કરતા 26,10,000 રૂપિયાની નકલી નોટ સાથે હૃદય મનસુખ જાગાણી અને લક્ષ્મણ રૂડા ચૌહાણ પકડાયા હતા. હૃદય મૂળ ગોંડલના દેવડા ગામનો અને લક્ષ્મણ મૂળ કચ્છના રાપરનો રહેવાસી છે. તેઓ અમદાવાદના બોપલઘુમા રોડ ઉપર બનાવટી નોટ છાપવાનું કારસ્તાન ચલાવતા હતા. પોલીસે બંને પાસેથી નોટો છાપવાનું પ્રિન્ટર કબજે કર્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું છે કે તેઓ અમદાવાદથી રાજકોટ નકલી નોટોની ડિલિવરી માટે કારમાં આવતા હતા. મૂળ બોટાદનો જિજ્ઞેશ શાહ આનો માસ્ટર માઇન્ડ છે. રાજકોટ શહેર મેં હનુમાનગઢી વિસ્તાર આતા હૈ वहां से ये स्विफ्ट गाड़ी पकड़ी गई. गाड़ी को पूरा सर्च किया गया तो जो स्पीकर होती है, स्पीकर जो म्यूजिक सिस्टम का स्पीकर था उसके पीछे ये नोटे छुपा के रखी गई थी और साथ ही साथ एक एचपी का अच्छी क्वालिटी का एक प्रिंटिंग मशीन भी पीछे गाड़ी के पीछे थी. तो ये पूरा जब चेक किया गया तो उसमें पाया गया कि 2,000 रुपये की कुल 26 लाख रुपये की वहां पे नोटे थी और 500 की कुल 10,000 रुपये की थी. इस तरह मिला के 26,10,000 की डुप्लीकेट नोट थी. इसमें ऐसे पता चला कि जो दो आरोपी थे दोनों अहमदाबाद के थे. एक रुदय भाई मनसुख भाई जगाणी जो कि सॉफ्टवेयर में काफी एक्सपर्ट है और पहले भी ये प्रिंटिंग प्रेस में ये प्रिंटिंग काम करता था, इसलिए इसको ये तजुर्बा था, एक्सपीरियंस था कि किस तरह से छापना चाहिए नोटे और किस तरह से कटिंग करना चाहिए. दूसरा इसका साथी था और ये अभी जो रुदा भाई है ये सीसीटीवी काम करता है. दूसरा आरोपी लक्ष्मण था जो है, लक्ष्मण भी गारमेंट शॉप है. ये दोनों मिल के यहाँ पे आए थे
और इनका अभी तक जो इंट्रोगेशन में जो बातें आई हैं कि इनका जो हैंडलर था वो जिग्नेश शाह करके है, जो लैंड ब्रोकर है अहमदाबाद में, वही सब ग्राहक को ढूंढता था और कहां पे सप्लाई देनी है, कितने नोट भेजने, वही काम किया करता था। तापी जिल्लामां कैशलेस ट्रांजेक्शन ने प्रोत्साहन आपवाना आशयथी जाहिर वितरण व्यवस्था में आधार कार्ड ने लिंक करीने साचा लाभार्थी ने सस्ता अनाजनो जत्थो पहोंचाड़वानुं कार्य एईपीएस द्वारा शुरू करायुं छे। आ अंगे एक सेमिनार योजवामां आव्यो हतो। कोईपण बैंक में लाभार्थीनुं अकाउंट होय अने ते आधार कार्ड साथे लिंक थयेलू होय एवा तमाम 1,64,000 कार्ड धारकोने कैशलेस कामगीरी द्वारा अनाजनो जत्थो पहोंचाड़वामां आवशे। जिल्लाना तमाम रेशन कार्ड धरावता तेमज संकळायेला संचालकोने सेमिनारमां तालीम आपवामां आवी हती अने निदर्शन करीने वधु जाणकारी अपाई हती। सीएसई द्वारा एईपीएस सिस्टम विकसावामां आवी छे। दुकानदारों अने पुरवठा अधिकारीओए तापी जिल्लो कैशलेस सिस्टममां अग्रेसर थाय तेवी इच्छा व्यक्त करी हती। उपयोग करीने साचा लाभार्थी सुधी कैशलेस सिस्टम द्वारा तमाम जत्थो पहोंचाड़ी शकाय अने तेओने कैशनी कोई तकलीफ नहीं पड़े ए हेतुथी एईपीएस सिस्टम द्वारा फक्त आधार कार्ड ने लिंक करी अने कोई पण बैंक में एनु एकाउंट होय अने ए एकाउंट आधार जोड़े जो लिंक थयेलू होय तो तेवा तमाम कार्डधारकोने एईपीएस सिस्टम द्वारा आपणे कैशलेसनी कामगीरी द्वारा एने जत्थो पहोंचाड़ी शकीए छे। तापी जिल्लाना अंदर सस्ता अनाजनी दुकान छे તેના અંદર કેશલેસ સિસ્ટમ ચાલુ કરવા માટે એક સેમિનાર રાખવામાં આવ્યો, તેના અંદર અમને માહિતી આપવામાં આવી કે કેશલેસ સિસ્ટમથી ગ્રાહકોને કોઈ નુકસાની થશે, એમને અનાજનું પૂરેપૂરું વળતર મળશે અને એમના જે અનાજના જેટલા પૈસા થાય છે એ જ પૈસા એમના આધાર કાર્ડના બેંક સાથે લિંક હશે તો એના એટલા જ પૈસા કપાશે અને એટલા જ દુકાનદારના ખાતામાં જશે। सृष्टि संस्था द्वारा छेल्ला 14 वर्ष थी अमदावाद में विसराती वानगीओनो महोत्सव ट्रेडिशनल फूड फेस्टिवल नु आयोजन थाय छे। दर वर्षे आईआईएम में योजातो आ फूड फेस्टिवल महोत्सव आ वर्षे एईएस ना मोटा मैदान में योजायो हतो। आ महोत्सव 24, 25 अने 26 डिसेम्बर एम 3 दिवस माटे योजायो हतो। फूड महोत्सव नो मुख्य उद्देश्य सात्विक अने हेल्धी फूड विशे लोकोने जागृत करवानो छे। 500 થી વધુ વાનગીઓ એક જ જગ્યાએ જોવા અને ચાખવાનો આ અનોખા ફૂડ ફેસ્ટિવલમાં લાહવો મળે છે। આ ફૂડ ફેસ્ટિવલમાં કોદરા, બાવટા, જુવાર, બાજરી અને કઠોળમાંથી વિસરાતી જતી ઇનોવેટિવ વાનગી બનાવતી બહેનોને સમાજમાં જાગૃતિ લાવવા બદલ બિરદાવવા યોગ્ય છે। આ અંગે સ્ટોલ ધારકો અને મુલાકાતીઓ વધુ માહિતી આપી હતી। મકાઈના પાનીયા છે, જે મકાઈના પાનીયા છે એને પઠ્ઠાની અંદર અમે બે બાજુ પાન લગાવીએ છીએ ખાખરાના અને શેકીએ છીએ, જેનો સ્વાદ સારો રહે છે। શેકાવટી કા જાયકા લેકર કે યહાં ગુજરાતીઓ કે લીએ આયે હૈ તાકી વો ભી અપના સ્વાદ ટેસ્ટ કરશે, જિનમે એક તો શેકાવટી દાલ બાટી હૈ, શેકાવટી દહી વડે હૈ, કોટરાબડી હૈ, બાજરી કી બાજરી કા ખીચડા હૈ। આઈ એમ ફ્રોમ નોર્થ સિક્કિમ एंड मैं यहाँ पर अहमदाबाद में 3 साल से आ रही हूँ, क्योंकि यहाँ की पीपल लोग वेरी हेल्थ कॉन्शियस है और रेस्पॉन्डिंग भी बहुत अच्छी मिल रहा है। फर्स्ट ऑफ ऑल मोमोज है एंड सेल रोटी एंड सूप है, बिसोन सूप है एंड पूरी को। फ्रॉम हिमाचल प्रदेश चंबा में जो हमारे चंबा के ट्रेडिशनल डिश है उसको हम प्रमोट कर रहे हैं। यहाँ जहाँ तक गुजरातियों की बात है, यहाँ काफी लोग मुझे अच्छे लगे, काफी उन्होंने काफी अच्छा रिस्पॉन्स दिया, काफी कोऑपरेशन दिया और बहुत भोले वाले लोग हैं, बहुत अच्छे लोग हैं। स्वाद मेरा माऊ आयो अने दरेक स्टॉल ने मुलाकात ली थी और बहुत सरस। आज अपने जो ही जानता नहोता एवी वानगीओ पण चाखवा मळी अने विषय पर जाणवा पण मळ्यो। પોરબંદરના ધોરાજી જેતપુર રોડ ઉપર આવેલા મુથુટ ફાઇનાન્સમાં સવારે ફાઇનાન્સ ઓડિટ ચાલુ હતું તે દરમિયાન 3 વ્યક્તિઓએ કામને બહાને અંદર આવીને પિસ્તોલ ચાકુ બતાવીને 90 લાખ રૂપિયાની કિંમતના સોનાની ચોરી કરી હતી। પિસ્તોલની અણીએ લૂંટ ચલાવીને 3 શખ્સ ભાગી છૂટ્યા હતા। પોલીસને તુરંત જ જાણ કરાતા ધોરાજી રૂરલ પોલીસ અને રાજકોટ રૂરલ પોલીસ સ્થળ ઉપર પહોંચ્યા હતા। તપાસ દરમિયાન 3 શંકાસ્પદ વ્યક્તિઓ સીસીટીવી કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી। રાજકોટના એસપી અર્પિત સાહેબે જણાવ્યું હતું કે બધી જગ્યાએ નાકાબંધી અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।
अवेड़ा चौक रोड पर आवेल मुथूट फाइनेंस कॉर्पोरेशन नी एक ऑफिस छे जेमा त्रण जण्या मणसो आवीने आश्रे 90 लाख जेटला सोनाना पैकेटो लूट करीने लई गया छे अने हाल पुलिस नी दौड़धाम चाले छे। आ लोकोनो सीसीटीवी अने हवे नजर करिए सोशल मीडिया नी हालचाल ने रजू करता आ अहेवाल पर। डिजिटल बैंकिंग ने सरल बनावा माटे एईपी एटले के आधार एनेबल पेमेंट सिस्टम शुरू कराता हवेथी पेमेंट आधार कार्ड मार्फते थई शकशे। बैंक खाता साथे आधार कार्ड लिंक करवाथी डिजिटल ट्रांजेक्शन बिल्कुल सुरक्षित रहेशे जेना कारणे नाणानी चुकवणीथी लईने नाणा ट्रांसफर पण करी शकाशे। आ जाणकारी आपतो वीडियो केन्द्रीय आईटी मंत्री रविशंकर प्रसादे तेमना ट्विटर उपर शेर कर्यो छे। ओरिस्सा तटे आवेला अब्दुल कलाम टापू उपरथी अग्नि 5 मिसाइलनुं सफल परीक्षण करवामां आव्युं। अग्नि 5 मिसाइलना सफल परीक्षणने लईने केन्द्रीय मंत्री पीयूष गोयल अने राज्यवर्धनसिंह राठौड़े डीआरडीओनी टीमने ट्वीट करीने शुभेच्छाओ पाठवी हती। आईईटी बीपीए लेह लद्दाखमां आवेला हेमिस नेशनल पार्कना फोटोग्राफ्स पोताना ट्विटर उपर शेर कर्या हता तो नुब्रा घाटमां आवेली बुद्ध भगवानी सुंदर तस्वीरो पण शेर करी हती। आईईटी बीपीए समी सांजनो आह्लादक फोटो पण खास ट्वीट कर्यो हतो। पावागढ़मां 31 डिसेम्बरथी 4 जान्युआरी दरमियान पंच महोत्सव 2016 योजाशे। आ जानकारी माहिती विभागे पोताना फेसबुक पेज उपर आपी छे। पंच महोत्सव अंतर्गत पावागढ़ चांपानेर खाते टेंट सिटीनो शानदार शुभारंभ करवामां आव्यो छे। टेंट सिटीमां रहेवा साथे ब्रेकफास्ट लंच डिनर कैम्पफायर हेरिटेज वॉक पावागढ़ रोपवे एडवेंचर स्पोर्ट्स पेरा मॉनिटरिंग जेवा अनेक आकर्षणों छे। घणा लांबा समयना विराम बाद फिल्म एक्टर गोविंदाए तेमना चाहकोने गिफ्ट आपी छे। घणा वर्ष बाद गोविंदा फिल्म करवा जई रह्या छे जेनुं नाम छे आ गया हीरो। फिल्म अभिनेता गोविंदाए तेमना जन्मदिवसे फिल्मनुं पोस्टर रिलीज कर्युं हतुं। आ गया हीरोमां गोविंदा आईपीएस ऑफिसरनो रोल निभावी रह्या छे। आ गया हीरोनुं ट्रेलर जोईने ख्याल आवी जशे के फिल्ममां केटली एक्शन छे। न सबूत ढूंढता हूं न गवाह ढूंढता हूं, मुजरिम नजर आ जाए तो चले की तरह। सोशल मीडिया डेस्क थी अंकित चौहान नो रिपोर्ट, दूरदर्शन समाचार, अहमदाबाद। शक मित्रों न्यूज फोकस में आज बस आटलू ज। नमस्कार, शुभरात्रि।